કેમ છો મિત્રો મજામાં ને આજે હું તમારી જોડી ભાવનગરના પ્રખ્યાત બટેકા ભૂંગળાની રેસીપી બનાવતા શીખવાડવાનો છું નાનાથી લઈને મોટાને ભાવે તેવા ભાવનગરના પ્રખ્યાત બટેકા ઘરે કેવી રીતે બનાવવાના એ હું તમને ડ્યુરિંગ ધ રેસીપી શીખવાડતો જઈશ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં સૌ પ્રથમ આપણે મીડિયમ ફ્લેમ પર એક ફ્રાય માં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ સરખી રીતે ગરમ થઈ જાય પછી તેમાં બસો પચાસ ગ્રામ જેટલા બાફેલા બટાકા એડ કરીશું હવે આને થોડીક થોડીક વારે મિક્સ કરતા જશું અને બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું બટેકા ભૂંગળા બનાવવા માટે તમારે હંમેશા આ રીતના નાની સાઈઝના જે બટાકા હોય તે જ લેવાના બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે બાફેલા બટેકાનો ઉપરનો ભાગ આ રીતે થોડોક ગોલ્ડન કલરનો થઈ જાય પછી આપણે આ બટેકાને એક બાઉલમાં લઈ લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે ફરીથી મીડિયમ ફ્લેમ પર એક માં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ સરખી રીતે ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી સફેદ તલ એડ કરીશું અને તલને સરખી રીતે ફૂટવા દઈશું તલ સરખી રીતે ફૂટી જાય પછી તેમાં ચપટી હિંગ એડ કરીશું અને એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું હવે આને સરખી રીતે એક વાર મિક્સ કરી દઈશું સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં બે ચમચી લસણની પેસ્ટ એડ કરીશું અને તેને સરખી રીતે એક વાર મિક્સ કરી દઈશું અને આ લસણની પેસ્ટને એક મિનિટ માટે સાંતળવા દઈશું એક મિનિટ થઈ જાય પછી તેમાં મસાલા એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો એક ચમચી જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આ મસાલાને સરખી રીતે એકવાર મિક્સ કરી દઈશું સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરીશું અને આને સરખી રીતે એકવાર મિક્સ કરી દઈશું સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે જે બાફેલા બટેકાને સેલો ફ્રાય કરીને રાખ્યા છે તે એડ કરીશુ હવે આને થોડીક થોડીક વારે મિક્સ કરતા જશું બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું બે થી ત્રણ મિનિટ થઈ જાય અને પાણીનો ભાગ બળી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે આમાં અડધી ચમચી જેટલો લીંબુ નો રસ એડ કરીશું અને થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું હવે આને સરખી રીતે એક વાર મિક્સ કરી દઈશું સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેને હમણાં સાઈડમાં રાખી દઈશું હવે આપણે ભૂંગળાને ફ્રાય કરવા માટે મીડિયમ ફ્લેમ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ સરખી રીતે ગરમ થઈ જાય પછી તેમાં બે નંગ એડ હવે તેને આ રીતે ચીપિયાની થોડાક પ્રેસ કરતા જઈશું અને ભૂંગળાને સરખી રીતે ફ્રાય થવા દેશું ભૂંગળા સરખી રીતે ફ્રાય થઈ જાય પછી તેને એક ચીપિયાની મદદથી મદદ થી ડીશમાં નીકાળી લેશું હવે આપણે આ જ રીતે બીજા ભુંગળાને પણ ફ્રાય કરી દેશું હવે આપણે આ ભટેકા ભૂંગળાને એક સર્વિંગ ડિશ સર્વ કરી દેસુ હલો ફ્રેન્ડ આજની આપણી રેસીપી સરસ મજાના ભાવનગરના પ્રખ્યાત બટેકા ભૂંગળા બની ને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હવે મળીશું કોઈ નવા વિડીયો અને નવી રેસીપી સાથે બાય